અનંત ચતુર્દશીને લઈને સરકારશ્રીના જાહેરનામાનો છડેચોક ઉલ્લંઘન કરવા બદલ પલસાણા પોલીસ સ્ટેશનના ચોપડે 10થી વધુ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. સરકારશ્રીના કોવિડ મહામારીને ધ્યાનમાં રાખીને ગણેશ ઉત્સવ દરમિયાન સંક્રમણને અટકાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જે અંતર્ગત જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વૈશ્વિક મહામારી દરમિયાન ગણેશ ઉત્સવમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત ન થાય તે માટે સખ્તાઈપૂર્વક કાયદાનું પાલન થાય તેવા હેતુથી અનંત ચતુર્દશીએ જિલ્લામાં આવેલ તમામ નદી તળાવ નહેરોમાં મૂર્તિ વિસર્જન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેમાં સુરત શહેર તાપી નદીના તમામ ઓવારા પર પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જો કે પલસાણા તાલુકાના પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીએમ ગઢવી દ્વારા સરકારશ્રીના દિશા નિર્દેશનું પાલન નહીં કરવા બદલ બગુમરા ગામ પાસેથી પસાર થતી નહેરમાં મૂર્તિ વિસર્જન કરવા બદલ 10થી પણ વધુ લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં વરેલીના 2, કડોદરાના 3, જોડવાના 5, બગુમરા ખરવાસા સહિત બારડોલીના 1-1 વ્યક્તિનો સમાવેશ થવા જાય છે. કેતન પટેલનો રિપોર્ટ, ચલથાણ.